समाचार માં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ, આપની સાથે નજર કરીશું 33 જિલ્લા 99 ખબર પર. રાજકોટ જિલ્લા પંચાયતમાં ફરી એકવાર કોંગ્રેસના શાસનની શક્તા. જિલ્લા પંચાયતના બળવાખોર સભ્યોએ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની મુલાકાત કરી. શુક્રવારે રાજકોટ જિલ્લા પંચાયતની યોજાવાની છે સામાન્ય સભા. રફાલ ડીલને મામલે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગ્રેસની પત્રકાર પરિષદનું કરાયું આયોજન. કોંગ્રેસની પત્રકાર પરિષદનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું. રાજ્ય સરકારના કર્મચારીઓ આંદોલનના માર્ગે. પડતર પ્રશ્નોના મામલે સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગે. લાંબા સમયથી પડતર પ્રશ્નો ન ઉકેલાતા કર્મચારીઓ રોષે ભરાયા. રાજ્યમાં ખુલશે 6 નવા પાસપોર્ટ કેન્દ્ર. ગાંધીનગરમાં કેન્દ્રીય વિદેશમંત્રી એમ જે અકબર અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. બેઠકમાં વિદેશમાં વસતા ભારતીયોના પ્રશ્નોને ઉકેલ લાવવા માટે પણ ચર્ચા કરાઈ. ગાંધીનગર, પાટણ, અમરેલી, સાબરકાંઠા, બારડોલી, સુરેન્દ્રનગરમાં નવા કેન્દ્ર ખુલશે. નવા પાસપોર્ટ કેન્દ્ર ખુલ્યા બાદ રાજ્યમાં કુલ સંખ્યા 25 કેન્દ્રની થઈ જશે. તાલુકા પંચાયતની અમરેલી બાબરા ખાતે કારોબારી સમિતિના ચેરમેનની વરણીમાં હોબાળો થયો. ચેરમેનની વરણીમાં કોંગ્રેસની આંતરિક જૂથબંધી સામે આવી. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર કુલદીપ બસિયાનો વિરોધ કરાયો. કુલદીપ બસિયાની જગ્યાએ ગીતાબેન ખાત્રોજાની નિમણૂક કરવામાં આવી. કોંગ્રેસના સભ્યોએ મેન્ડેટનું અનાદર કરીને ગીતાબેન ખાત્રોજાની વરણી કરી. ઉપવાસ કરી રહેલા હાર્દિક પટેલને ગામડેથી તેમના દાદા મળવા આવ્યા. દાદા સાથેની મુલાકાત બાદ હાર્દિક પટેલે ટ્વીટ કરીને લખ્યું કે આજે ઉપવાસ આંદોલનના છઠ્ઠા દિવસે મારા દાદા ગામડેથી મને મળવા આવ્યા. દાદાની આંખો ભીની હતી અને દુઃખી હતા, પરંતુ તેમણે કહ્યું કે લડ ખેડૂતોની વાત છે. હાર્દિક વધુમાં લખ્યું કે આપણી ગઈકાલ મજબૂત હતી, પણ આવનારી કાલ ખૂબ જ ખરાબ છે. તારે લડવાનું છે. આપણે સમાજને સામાજિક ન્યાય અપાવવાનો છે અને ખેડૂતોને દેવા માફી કરાવવાની છે. દેશને ખવડાવનારા ખેડૂતો ગરીબ અને લાચાર થઈ ગયા છે. આપણે ક્યાં સુધી સહન કરતા રહીશું? હવે સહન નહીં કરીએ, લડીશું. ત્યારે જ તો બેટા જીતીશું. અમદાવાદમાં હાર્દિક પટેલની ઉપવાસ છાવણીમાં અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરાવવાના પોસ્ટર્સ લાગ્યા છે. ઉપવાસના છઠ્ઠા દિવસે ઉપવાસની છાવણીમાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા હતા. હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનનો આજે છઠ્ઠો દિવસ હતો. ત્યારે છઠ્ઠા દિવસે તબીબોએ મેડિકલ ચેકઅપ કર્યું અને હાર્દિક પટેલે પાણીના ત્યાગની જાહેરાત કરી. તબીબોના જણાવ્યા અનુસાર હાર્દિકના બ્લડમાં સેરમ એસિટોનનું પ્રમાણ વધ્યું છે. સાથે જ તબીબોએ જણાવ્યું કે સેરમ એસિટોનના પ્રમાણમાં વધારો નુકસાનકારક છે. હાર્દિકના અન્ય બ્લડ રિપોર્ટમાં કંઈ વાંધાજનક મળ્યું નથી. હાર્દિક પટેલ સામે રાજદ્રોહના મામલામાં હવે ચાર્જ ફ્રેમની પ્રક્રિયા આગામી 14 સપ્ટેમ્બરે હાથ ધરાશે. કોર્ટે આગામી સુનાવણી સમયે તમામ આરોપીઓને હાજર રહેવા આદેશ કર્યો છે. મહત્વનું છે કે હાર્દિક પટેલ, ચિરાગ પટેલ અને દિનેશ બામણિયા સામે થયેલા રાજદ્રોહના કેસમાં ચાર્જ ફ્રેમ દાખલ કરવાની હતી. ચિરાગ પટેલ અને દિનેશ બામણિયા કોર્ટમાં હાજર રહ્યા હતા, જ્યારે હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા. હાર્દિકની નાદુરસ્ત બેસને લઈને વધુ સમયની માંગ કરાતા કોર્ટે ચાર્જ ફ્રેમ માટે 14 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે અને સુનાવણીની તારીખે તમામ આરોપીઓને હાજર રહેવા આદેશ કર્યો છે. હાર્દિક પટેલના ઘર પર પ્રવેશબંધીના મામલામાં હાઈકોર્ટના જજ પીપી ઢોલરિયાએ અરજી સાંભળવાનો ઇન્કાર કર્યો. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આ અરજી કરવામાં આવી હતી. સુરતમાં પાટીદારો ઉપવાસ પ્રવેશશે. કતારગામ સહિત 4 જગ્યાએ પાટીદાર ઉપવાસ પ્રવેશશે. કોંગ્રેસના કોર્પોરેટર પણ ઉપવાસમાં જોડાશે. રાજકોટના પડદરીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. પાસની ટીમે હાર્દિક પટેલના નિવાસસ્થાને સમર્થકોને જવા દેવા રજૂઆત કરી. સાથે જ અલ્પેશ કથિરિયાને જેલ મુક્ત કરવાની પણ માંગણી કરી હતી. નસવાડીમાં દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસની તવાઈ. શહેરના અશ્વિન નદીના પટ વિસ્તારમાં ચાલતી 7 જેટલી દારૂની ભઠ્ઠીઓ તોડી પડાઈ. સ્થાનિકોનો આરોપ છે કે નસવાડી ડુંગર વિસ્તારમાં અસંખ્ય દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે.
સુરતના માંડવીના લીમોદરમાંથી 40 લાખ રૂપિયાનો દેશી બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો છે. જિલ્લા આરઆર સેલની ટીમે 680 બોક્સ દારૂ જપ્ત કર્યો છે અને 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. અરવલ્લીમાં આવેલા શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર એસીબીએ દરોડા પાડ્યા. મોડી રાત્રે હિંમતનગર એસીબી દ્વારા શામળાજી ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરવામાં આવી, દસ્તાવેજોની તપાસ કરવામાં આવી, ચેકપોસ્ટના કર્મચારીઓનો જવાબ લઈને પંચનામું કરવામાં આવ્યું. 15 દિવસમાં એસીબીએ બીજી વખત દરોડા પાડ્યા છે. વલસાડમાં આવેલા ભિલાડ ચેકપોસ્ટ પર એસીબીએ રેડ કરી ચેકપોસ્ટ પર થતા નાણાંના વ્યવહાર અને અન્ય દસ્તાવેજોનું ચેકિંગ કર્યું. એસીબીની રેડથી ચેકપોસ્ટના અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. દાહોદ આરટીઓ ચેકપોસ્ટ પર એસીબી દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. સર્ચ ઓપરેશનમાં બિનહિસાબી નાણાંની ચકાસણી માટે કાર્યવાહી કરાઈ હતી. બનાસકાંઠાના અમીરગઢમાં આરટીઓ ચેકપોસ્ટ પર દરોડા પાડવામાં આવ્યા. ચેકપોસ્ટ પર રાજકોટ એસીબીની ટીમ ત્રાટકી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો અમીરગઢ ચેકપોસ્ટ પર રાજકોટ એસીબીની ટીમ ત્રાટકતા લાંછીયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પાણીની તંગી વચ્ચે પોરબંદર જિલ્લામાં આવેલા બરડા સાગર ડેમમાં પાણીનો ખોટી રીતે વેડફાટ થતા સ્થાનિકો ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. 12 ગામના ખેડૂતોએ ભેગા થઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જન્માષ્ટમીને લઈને એએમસી દ્વારા માલધારી સમાજને ગાયો ના છોડવાનો આદેશ આપતા માલધારી સમાજમાં રોષની લાગણી જોવા મળી. એએમસી ખાતે માલધારી સમાજના આગેવાનોએ વિવિધ બેનર સાથે પોસ્ટર અને સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. એએમસીની કારોબારી સમિતિમાં જન્માષ્ટમીના દિવસે ગાયો ના છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નામને ખોટી રીતે આગળ ધરીને એએમસી તંત્ર બચાવ કરે છે તેવા માલધારી સમાજ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા તો એએમસીએ પણ માલધારી સમાજના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. અમરેલીના લાઠીના ધૂંફણીયા ગામે એક વ્યક્તિએ મામલતદાર કચેરીમાં જઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. ખીમજી ગોહિલ નામના વ્યક્તિએ સાથણીની જમીન બાબતે મામલતદાર કચેરીએ જઈ ઝેરી દવા ગટગટાવી લીધી જેને લઈને તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. અમદાવાદ શહેરમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા. વિદ્યાર્થીઓને ફેલોશીપ અને શિષ્યવૃત્તિના લાભ ન મળતા હોવાના આક્ષેપ સાથે ધરણા કરવામાં આવ્યા. વર્ષ 2016થી વિદ્યાર્થીઓને મળતા લાભો બંધ કરી દેવામાં આવ્યા હોવાનો એબીવીપીનો આક્ષેપ છે. ફેલોશીપ અને શિષ્યવૃત્તિના મામલામાં એબીવીપીના કાર્યકરો દ્વારા અમદાવાદના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધરણા કરવામાં આવશે. પોરબંદરના ઘેડ વિસ્તારમાં સ્ટોપ હોવા છતાં એસટી બસ ઊભી ન રખાતા વિદ્યાર્થીનીઓએ બસનો રસ્તો રોકી બસ ઊભી રખાવી હતી. અંતરિયાળ વિસ્તારોમાંથી શાળાએ જતી વિદ્યાર્થીનીઓને રોજે બસના માથાભારે ડ્રાઈવર સાથે પંગો લેવો પડતો હોય છે. અંતરિયાળ વિસ્તારોમાં બસ ન ઊભી રાખવામાં આવતા વિદ્યાર્થીનીઓ સમયસર શાળાએ પહોંચી શકતી નથી જેથી રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ રસ્તા પર આવી બસ રોકી હતી. બનાસકાંઠાના દાંતીવાડાના વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. ઓછી એસટી બસ અને એસટી બસોની અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરે છે. શાળાએ નિયમિત પહોંચવા માટે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે અને જીવ જોખમમાં મૂકી લોકો મુસાફરી કરે છે. અરવલ્લીમાંથી પસાર થતી રાજસ્થાન સરકારની બસોમાં પણ જીવના જોખમે મુસાફરી કરવામાં આવે છે. મુસાફરોને બસની ઉપર બેસીને મુસાફરી કરતા હોય તેવો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ત્યારે બસ પર બેઠેલા મુસાફરો સાથે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં 3 યુવકોને ઢોરમાર મારવામાં આવી રહ્યો છે. યુવકોએ ડીઝલ ચોરી કરી હોવાની આશંકાએ લોકોએ 3 યુવકને નિર્વસ્ત્ર કરી ઢોરમાર માર્યો. જોકે આ વિડીયો કોઈ કઈ જગ્યાનો છે તેની કોઈ સ્પષ્ટતા થઈ નથી. નવસારીમાં આવેલા દાંડીના દરિયા કિનારે લોકો ફરવા આવે છે પરંતુ પર્યટકોને અહીં પીવાના પાણીથી લઈને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી તો નાના બાળકો માટે વનચેતના કેન્દ્રમાં રમતના સાધનો શોભાના ગાંઠિયા સમાન છે. ક્યાંક હિંચકા નથી તો ક્યાંક લપસણી પણ તૂટેલી જોવા મળે છે.
બગીચાની ખસ્તા હાલત પર કોઈ સહેલાણી દ્વારા તેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો. પે એન્ડ યુઝ શૌચાલયો બંધ હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડે છે, ત્યારે સ્વચ્છતાનો અભાવ છે અને ગ્રામજનો દ્વારા મુલાકાતીઓ પાસેથી સ્વચ્છતા વેરો પણ વસૂલવામાં આવે છે. સોનગઢ ચેકપોસ્ટ નજીક રૂપિયા 2.45 કરોડની રોકડ સાથે બે શખ્સની અટકાયત કરવામાં આવી. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા શખ્સ પાસેથી 2.45 કરોડ રૂપિયાની રોકડ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને શખ્સો એ પટેલ લાંગડિયા પેઢીના કર્મચારી છે અને તેઓ મહારાષ્ટ્રની સુરત જઈ રહ્યા હતા. આટલી મોટી રકમ કોણે આપી અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી. સાથે જ આ નાણાં બ્લેક છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરાઈ રહી છે. વલસાડના ધરમપુરના વીરવસ ગામ પાસે નદીના પુલ પરથી યુવક યુવતીએ નદીમાં મોતની છલાંગ લગાવી. પુલ પરથી પસાર થતા એક રિક્ષા ચાલકે બહાદુરી બતાવી યુવતીને જીવતી બચાવી લીધી. જોકે કલાકોની શોધખોળ બાદ પણ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના મામલે યુવક યુવતી પ્રેમી હોવાની ચર્ચા થઈ રહી છે. યુવક અને યુવતી મૂળ નવસારીના ખેર ગામના રહેવાસી હતા. વલસાડના તિથલના દરિયા કિનારે નજીકથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ. આ બનાવની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને ઓળખની કામગીરી શરૂ કરી દીધી હતી. દહેગામના આંબલીફળિયામાં એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ. બુધવારે વોર્ડ નંબર 3ના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર અને સ્થાનિકો વચ્ચે બબાલ થઈ, જેમાં પોલીસે અટકાયતી પગલાં લઈ અને તમામ લોકોને છોડી મૂક્યા. ત્યારે આ મામલો ફરી એકવાર બિચકતા મારામારીની ઘટના બની હતી. અથડામણમાં 3 મહિલા અને 4 પુરુષોને ઇજા થતા તમામને સારવાર માટે દહેગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવ્યા હતા. તો બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો. સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જૂનાગઢના કેશોદમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી. લૂંટારાઓ સોનાનો 8 તોલાનો ચેઇન અને 8 વીંટી લઈ અને ફરાર થઈ ગયા. યુવાન બિલ્ડરનું નામ કેવલકુમાર રમેશભાઈ સવાણી છે. આ બિલ્ડરના માથામાં અને ચહેરા પર બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી છે. પરિવારજનોએ તપાસ કરતા બેભાન અવસ્થામાં બિલ્ડર મળી આવ્યો ત્યારે હોસ્પિટલ લઈ જવાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જૂનાગઢ સિવિલમાં યુવાનને મોતની છલાંગ લગાવી યુવાને હોસ્પિટલના 5મા માળેથી કૂદી આપઘાત કર્યો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઉનાથી પિતાની સારવાર માટે યુવાન આવ્યો હતો. 26 ઓગસ્ટના રોજ બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા. પિતાને શ્વાસની બીમારી સહન નહીં થતા યુવાને આપઘાત કર્યાની આશંકા છે. આ સાથે સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભૂકંપ લાવનાર વિડીયોનું સત્ય. મદનિયાને બચાવનાર બાહુબલી જવાનનું સત્ય. પત્ની સેવાને લીધે ઓફિસે લેટ પહોંચતા પતિદેવનું સત્ય. જુઓ વાયરલનું વેરિફિકેશન આજે રાત્રે 8:30 PM. 3 લાખ કરોડ રૂપિયા જો કભી બેંકિંગ સિસ્ટમ મેં વાપસ નહીં આતા થા વો આયા હૈ. નોટબંધી કા કોઈ ભી રિઝલ્ટ નહીં. નોટબંધી ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર. આજે રાત્રે 9:28 PM. વિરામત આપનું સ્વાગત છે. ફરી એક વાર નજર કરીશું 33 જિલ્લા 99 ખબર પર. નાસકાંઠાના લાખણી તાલુકાના કુંડા ગામની શાળામાં વીજ કરંટથી 11મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી મોતને ભેટ્યો. કુંડા ગામની KS ઝાલા આદર્શ હાઈસ્કૂલના પટાંગણમાં વીજ પોલ નજીક ઉભેલા વિદ્યાર્થીને કરંટ લાગ્યો હતો. માહિતી એવી પણ છે કે ખુલ્લો વીજ વાયર જમીન પર પસાર થતો હોવાના કારણે આ દુર્ઘટના ઘટી હતી. જોકે આમાં લાપરવાહી શાળા સંચાલકોની ગણવી કે GEBની તે એક મોટો સવાલ છે. શાળા પરિસરમાં વીજ પોલ હોવાની વાત હોવા છતાં પણ શાળા સંચાલકોએ તકેદારી ન રાખી અને ના GEB તંત્રએ ચોમાસાની સિઝન હોવા છતાં વીજ વાયરને ખુલ્લો મૂકી દેવાયો. સુરતના વરાછામાં જ્યોતિ ગેસની પાઇપલાઇન તૂટતા અફરાતફરી મચી ગઈ. શહેરની જ્યોતિ ફરસાણ નામની દુકાનમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. જોકે આ બનાવની જાણ થતાં તાત્કાલિક મનપાની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પાઇપલાઇનનું સમારકામ કર્યું હતું. નર્મદાના રાજપીપળામાં આવેલ ટાઉન હોલમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને અભયમ મહિલા સંમેલન યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. કાર્યક્રમમાં મહિલાઓના કલ્યાણ ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ચેન્નઈના મહાબલીપુરમ ખાતે આયોજિત કરવામાં આવેલા યોગા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાવનગરની જાહ્નવીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો, જેને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાવનગરની દીકરીને શુભેચ્છાઓ આપી. આ ફેસ્ટિવલમાં ગુજરાતમાંથી કુલ 9 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પાટણમાં રાજ્ય સરકાર દ્વારા 181 હેલ્પલાઇન અભિયાન શરૂ કરવામાં આવી. આ કાર્યક્રમમાં શિક્ષણ, કૃષિ, પોલીસ અને 108માં ફરજ બજાવતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું. આ સાથે જ અભયમની એક ખાસ એપ લોન્ચ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં શ્રમ અને રોજગાર મંત્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા પોલીસ વડા શોભા ભૂતળા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ ઉપસ્થિત રહી હતી. અમદાવાદમાં ઓઢવમાં ઇમારત ધરાશાયી થવાના મામલામાં AMC અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ખાલી કરાયેલ વિવિધ બ્લોક સીલ કર્યા હતા. સાથે જ ભયજનક મકાનમાંથી લોકોને હટાવ્યા. આ સાથે જ બ્લોક નંબર 57, 60 અને 41 પણ નોટિસ આપવામાં આવી. બનાસકાંઠાના થરાદની શેરાઓ કેનાલમાં ગાબડું પડ્યું. 15 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોએ લીધેલા ચોમાસુ પાકને નુકસાનની ભીતિ છે. કેનાલમાં વારંવાર ગાબડું પડતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નારોલમાં આવેલ હીરામણી સ્કૂલે વાલીઓને નોટિસ મોકલી, પોતાની મનમાની ચલાવી. સ્કૂલે વાલીઓને નોટિસ મોકલી હતી કે રૂબેલા રસીથી બાળકને આડઅસર થશે તો સ્કૂલની જવાબદારી રહેશે નહીં. ગુજરાતની જાણીતી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક રાજીવ મોદી અને તેમના પત્ની વચ્ચેના ઘરકંકાસના મામલામાં અંતે ઘીના ઠામમાં ઘી રેડાયું. પતિ પત્ની વચ્ચે થયેલા ઘરકંકાસના મામલે પોલીસ અને દંપતી વચ્ચેની કલાકોની મથામણ બાદ અંતે પતિ પત્ની વચ્ચે સમાધાન થઈ ગયું છે. સમગ્ર ઘટનાની વાત કરીશું તો રાજીવ મોદીના પત્ની મોનિકા મોદી ફરિયાદ કર્યા બાદ, કંટ્રોલ મેસેજ કર્યા બાદ સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા, જેમાં મોનિકા મોદીએ પોલીસને રજૂઆત કરી હતી કે રાજીવ મોદીએ વૈષ્ણોદેવી સર્કલ પાસેના બંગલામાં તેમને માર માર્યો.
મોનિકા મોદી પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ થોડી જ વારમાં નામચીન વકીલો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને 10 કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ત્યારે આ મામલામાં કલાકોની મથામણ બાદ દંપતી વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની પોલીસે જાહેરાત કરી છે. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, કે જ્યાંના હુક્કા પાર્લરમાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરત પીસીબી અને એસઓજીની રેડ ટીવલિયાવાડમાં પડી છે કે જ્યાં દરોડા પાડવામાં આવ્યા છે. લો ચેમ્બરની દુકાનમાં જ અહીં રેડ કરવામાં આવી છે. ઘણા સમયથી અહીં હુક્કા પાર્લર ચાલતું હતું કે જેને લઈને હવે અહીં દરોડા પાડવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સુરતથી, અહીંથી એક હુક્કા પાર્લર ઝડપી લેવામાં આવ્યું છે. સુરત પીસીબી અને એસઓજીની ટીમ છે, તેમણે ટીબલિયાવાડ વિસ્તારમાં રેડ કરી અને આ રેડ દરમિયાન લો ચેમ્બરની જે દુકાન છે તે દુકાનમાંથી જ હુક્કા પાર્લર મળી આવ્યું હતું, જેને લઈને અત્યારે ફિલહાલ કાર્યવાહી ચાલી રહી છે. તસવીરો પણ આપને અમે બતાવી રહ્યા છીએ. સુરતના હુક્કા બારમાં દરોડા પાડવામાં આવ્યા છે. ટીબલિયાવાડ વિસ્તારની લો ચેમ્બરની દુકાનમાં રેડ પાડવામાં આવી છે, જેમાં સુરત પીસીબી તથા એસઓજી આ બંને ટીમે સાથે મળીને અહીં દરોડા પાડ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાંના હુક્કા બારમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઘણા સમયથી અહીં હુક્કા બાર ચાલતું હતું, જેને લઈને સુરત પીસીબી અને એસઓજીની ટીમે રેડ કરી છે. ટીબલિયાવાડ વિસ્તારમાં જે લો ચેમ્બર ઇમારત આવેલી છે તેની દુકાનમાં આ રેડ પાડવામાં આવી છે અને આ રેડ દરમિયાન અહીંથી સાધનો પણ મળી આવ્યા હોય તેવી વાત સામે આવી રહી છે. ઘણા સમયથી અહીં હુક્કા બાર ચાલતું હોવાની વાત પણ ફિલહાલ સામે આવી છે. આગળ વાત કરીશું. જામનગરના કાલાવડના ખંઢેરામાં 9 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી. પાડોશીએ જ બાળકીને હવસનો શિકાર બનાવી બાળકીને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાઈ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લામાં 24 કલાકમાં સારો વરસાદ નોંધાયો છે. મેઘરજ તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. મોડાસા, બાયડ, ધનસુરામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. માલપુર અને ભિલોડા ખાતે પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લાના અનેક ગામો અને દાહોદ શહેરમાં મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો ધીમી ધારે વરસાદથી વાહન ચાલકોને સામાન્ય મુશ્કેલી પડી હતી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો યથાવત છે. ઉપરવાસમાંથી સતત નવા નીરની આવક નોંધાતા વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 40,676 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેથી ડેમની સપાટી 121.42 મીટર પર પહોંચી ગઈ છે. ડેમમાં દર કલાકે 3-4 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે, જેથી ડેમનું સીએચપીએચ પાવર હાઉસનું એક યુનિટને બદલીને 2 યુનિટ ચાલુ કરી દેવાયા છે. કેનાલમાંથી 9,275 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત ડેમ 121.92 મીટર પર પહોંચવામાં માત્ર હવે 50 સેન્ટીમીટર જ બાકી બચ્યા છે. કેરળના પૂર પીડિતોને કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સહાય મોકલવામાં આવી. પૂર પીડિતો માટે એક ટ્રક ભરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોકલવામાં આવી, જેમાં 16 ટન જેટલા ચોખા, ચણા અને અન્ય વસ્તુઓનો સમાવેશ કરાયો હતો. આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું જ. થોડીક ક્ષણોમાં વધુ સમાચાર સાથે હાજર થઈ રહ્યા છે સહયોગી મિથુન. આપ જોતા રહો ઝી 24 કલાક.